નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન ઝડપમાં, જ્યાં તમને મળે છે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી માહિતી, સાથોસાથ પ્રવાસી શિક્ષક ભરતીની અપડેટ. મિત્રો, આજે વાત કરવાની છે પ્રવાસી શિક્ષક ભરતી જાહેરાત 2023 સંદર્ભે. શું છે પ્રવાસી શિક્ષક, કયા કયા વિષયના ભરવાના છે, ચાલો જાણી લઈએ વિસ્તારથી માહિતી. એ પહેલાં જરૂરથી જણાવી દઉં કે ટાટ હાયર સેકન્ડરીની પણ પરીક્ષાના હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે. જો હજુ પણ આપનો બાકી હોય ફોર્મ ભરવાનું તો અચૂક ભરી દે. તો ફ્રેન્ડ્સ, આપને જણાવી દઉં કે આદર્શ નિવાસી શાળાઓમાં જે પ્રવાસી શિક્ષકો છે એમની નિમણૂક કરવાની છે મિત્રો, જે માટેની તમારે રૂબરૂ મુલાકાતનો સમય છે આવી ચૂક્યો છે. બીએસસી એમએસસી બીએડ ગણિત વિજ્ઞાન આદર્શ નિવાસી શાળા ગરબડા, ધેન વાત કરીએ આપણે આઈટીઆઈ દાહોદની બાજુમાં ઝાલોદ રોડ સરકારી કુમાર હોસ્ટેલ તાલુકો જિલ્લો દાહોદ આવશે મિત્રો. 11 કલાકે 11-7 તારીખના રોજ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલા છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી વાત કરીએ, આ દિવસે બે વિષયના ઇન્ટરવ્યૂ છે, ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી હિન્દી. ગણિત વિજ્ઞાન, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ગણિત વિજ્ઞાન જેવી વિવિધ શાળાઓમાં સાથે ભરતી જાહેરાત એક જ સાથે કરવામાં આવેલી છે ફ્રેન્ડ્સ, તો એ પણ આપ ધ્યાને રાખશો. જે માટેનું ક્વોલિફિકેશન તમારું બીએસસી એમએસસી બીએડ છે, જેમાં માધ્યમિક વિભાગની અંદર ભરતી હોય તો તમારે બીએડ કરેલા હોય અને બીએસસી કરેલા હોય તો અરજી કરી શકશો. અહીંયા મિત્રો 9 અને 10 માટે જ છે, એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે 9-10ની ભરતીના જે ઇન્ટરવ્યૂની તારીખ છે ખાસ યાદ રાખજો મિત્રો. આદર્શ નિવાસી ફતેપુરાની જે સ્કૂલ છે જેમાં ગણિત વિજ્ઞાન, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત જેવા વિષયો માટે ઇન્ટરવ્યૂ છે મિત્રો. એની 12 તારીખ છે અને 11 કલાકે છે. એ જ રીતે સિંગવડની અંદર ઇન્ટરવ્યૂ છે રાખવામાં આવેલા છે 13-7-2023 છે અને 11 વાગે. આદર્શ નિવાસી શાળા મિશ્ર છે જેના પણ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા છે 14-7-2023 રોજ, અને સંજેલીના ઇન્ટરવ્યૂ 15-7-2023 11 કલાકે રાખવામાં આવેલા છે. ઉમેદવાર પાસે અસલ અને સ્વપ્રમાણિત નકલ સાથે હાજર રહેવાનું છે મિત્રો. ત્યાર પછી વાત કરીએ તો ઉપરોક્ત જગ્યા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ગુજરાતી માધ્યમ માટે ટાટ પરીક્ષા પાસ કરનાર તેમજ અનુભવી ઉમેદવારોને અહીંયા અગ્રીમતા છે આપવાની છે. એટલે તાજેતરની ટાટ પાસ હોય જે પ્રિલિમ્સ એવા મિત્રો છે એ ચોક્કસથી અહીંયા અરજી કરવાનો પ્રયાસ કરજો, અને જૂની ટાટવાળા પાસ મિત્રો તો અહીંયા અરજી કરી શકશે. આ જાહેરાતમાં સુધારો વધારો કરવાની અથવા રદ કરવાની સત્તા છે એ આદિજાતિ વિકાસ કમિશનર દાહોદ કચેરીને રહેવાની છે મિત્રો. પસંદગી થયા ઉમેદવાર કાયમી થવા અંગેનો દાવો નહીં કરી શકે એ પણ યાદ રાખજો, માત્ર હંગામી નિમણૂક છે. તો જો તમે પ્રસ્તુત વિષયો સાથે અરજી નોંધાવવા ઈચ્છો છો તો તમારે ઇન્ટરવ્યૂ સમયે અરજી લઈને, લેખિત અરજી લઈને જવાનું છે. યાદ રાખજો 11, 12, 13, 14 અને 15 તારીખે તમારા ઇન્ટરવ્યૂ ગોઠવવાના છે.